તંત્રની ગોરબેદરકારી, હાઈવે ઓથોરિટીના બેજવાબદારી ભર્યા વલણને કારણે રાજકોટના ઇન્ડસ્ટ્રી ઝોન એવા સાપર વેરાવળમાંથી પસાર થતો નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોટા ભૂવા પડ્યા છે. વહીવટીતંત્રની પોલ ખુલી છે. ભૂવા જેવા ખાડા તળાવમાં ફેરવાઈ ગયા છે. રાહદારીઓને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ પર ખાડા ગાબડા ભરાતા પાણી ધીમી ગતિએ ચાલતા વાહનો અવારનવાર ટ્રાફિકની સમસ્યા કાયમિક થઈ ગઈ છે. તેમજ અજાણ્યા વાહન ચાલકોનો અકસ્માતની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. રાજકોટના ઉદ્યોગકારો, વેપારીઓ અને સાપરવેરાવળમાં આમ જનતા રોડ પરના ગાબડાને તાત્કાલિક પૂરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નહીંતર આવનાર સમયમાં વધુ હોનાર સર્જાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ બે દિવસ પહેલાં જ સાપરવેરાવળ નજીક આવેલા શીતળા માતાના મંદિરના ઓવરબ્રિજ ઉત્તરના એક સિમેન્ટ ભરેલી ટ્રક ખાડામાં ટાયર આવતા ડ્રાઈવરના સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી બેસતા સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ રાજકોટ સાપરવેરાવળ રોડ તંત્રની ગોર બેદરકારી, રાજકોટના ઇન્ડસ્ટ્રી ઝોન એવા સાપરવેરાવળમાંથી પસાર થતો નેશનલ હાઈવે પર ભૂવા પડ્યા છે. વહીવટીતંત્રની પોલ ખોલતા આ દ્રશ્યો છે. પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ. સાપરવેરાવળની વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્ડસ્ટ્રી ઝોન એવા સાપરવેરાવળમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે છે. ઉબડખાબડ વિકાસના નામે રોડ તો બનાવાય છે, પરંતુ ચોમાસું શરૂ થતાની સાથે જ ખાડા પડી જતા હોય છે અને ભૂવા મોટા ને મોટા પડતા હોય છે, જેથી લઈને વાહન ચાલકોને મુશ્કેલી સર્જાતી હોય છે. એસ્ટિમેટ મુજબ રોડ ન બનતા હોવાને અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના લઈને આ ખાડા પડતા હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હાલ જોવા જઈએ તો આ રોડ જે છે તે રાજકોટના ઇન્ડસ્ટ્રી ઝોન એવા સાપરવેરાવળમાંથી પસાર થાય છે. નેશનલ હાઈવે છે અને સર્વિસ રોડ પર છે. આ બંને રોડ પર ચોમાસાની શરૂઆત થતાં જ મોટા મોટા ભૂવા પડી ગયેલા દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે અને તે પણ ભૂવા જાણે કે તળાવ ભરાયું હોય તે પ્રમાણે ખાડા રોડ પર ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોને હાડમારી વેઠવી પડે, તેમજ બાઇક ચાલકોને તો ખાસ મુશ્કેલીનો સામનો પર કરવો પડે છે. જો ભૂવો ઊંડો હોય અને અંદર વાહન ઘૂસી જાય તો તેની જવાબદારી કોની, તે પણ તંત્રના શિરે રહેશે ખરી. તંત્ર હાલમાં ગોર બેદરકારીમાં ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નહીંતર આવનાર સમયમાં વધુ ખાડાઓ ઊંડા પડશે અને જેમાં વાહનો ફસાઈ જવાની ઘટના પણ બનશે, જેને લઈને તંત્રની ગોર બેદરકારી સામે આવી છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા બે જવાબદારી ભર્યું વલણ. એક તરફ ટોલ ટેક્સ લેવામાં આવે છે, ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે. જે વિકાસના નામે વિનાશ કરતો આ રોડ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ખાડા ક્યારે પૂરવામાં આવશે તેની રાહ જોઈને બેઠા છે રાહદારીઓ અને મુસાફરો. હવે જોવાનું એ રહેશે કે ખાડા પૂરવામાં આવે છે કે નહીં, નહીંતર આખું ચોમાસું આ ભૂવા પડેલા ખાડામાં થઈ અને આવા રોડમાં થઈને જ વાહન ચાલકોને પસાર થવું પડશે, તે તો આવનાર સમય જ બતાવશે.